અમદાવાદમાં ફરી એક વખત નકલી દારૂ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસ ફરિયાદ બોર્ડે સેટેલાઇટ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. પીસીબીએ ઘટના સ્થળ પરથી કુણાલ નામના આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી સાથે 22 વિદેશી દારૂની બોટલ સહિત કુલ 49,000નો માલ જપ્ત કર્યો હતો. આ નકલી દારૂ બનાવવાનું રેકેટ સેટેલાઇટ વિસ્તારના અભિલાષા એપાર્ટમેન્ટમાં ચાલતું હતું. રેકેટના વધુ બે આરોપી અભિષેક અને ધર્મેશ ફરાર થયા છે. ફરાર આરોપીની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિલાષા એપાર્ટમેન્ટમાં એક ઈસમ છે, દારૂનો ધંધો કરે છે એ માહિતી આધારે પીસીબી રેડ કરેલી, જેમાં કુણાલ મયંકભાઈ મછાર નામનો વ્યક્તિ છે એની ધરપકડ કરવા એને અટક કરવામાં આવેલ છે. અને અભિલાષા એપાર્ટમેન્ટમાં છેલ્લા 2 મહિનાથી એ દારૂનો ધંધો કરે છે તેવું ધ્યાન ઉપર આવેલું છે. અને એ દરમિયાન રેડ દરમિયાન 22 નંગ બોટલ દારૂની મળેલ છે, જેની કિંમત 44,000 ગણી અને કુલ 49,000 રૂપિયાનો મુદ્દામાલ છે એ કબજે કરેલ છે. અત્યારે એક આરોપી પકડાવાનો છે કૃણાલ મહેન્દ્રભાઈ મછાર, એની સિવાયના બીજા 2 આરોપીના નામ પણ એફઆઈઆરમાં ખુલેલા છે, જેમાં અભિષેક ઉર્ફે ભૈલુ મોદી છે અને એનો બીજો એક માણસ છે ધર્મેશ નામનો માણસ છે.